बात करिए भरूचनी तो भरूचना वालिया तालुकानुं निष्ठुर तंत्र डहली गामे नदीमांथी ननामी लई जता ग्रामजनोना दृश्यो सामे आव्या तो पुल न होवाथी ननामी नदीमांथी लई जवा ग्रामजनो मजबूर बन्या छे। ग्रामजनो छेल्ला घणा वर्षोथी पुलनी मांग करी रह्या छे। अनेकवार रजूआत करवामां आवी अनेकवार रजूआत छतां तंत्रने डहली गामनी समस्या देखाती नथी। तो जे प्रकारे दृश्यो सामे आव्या छे ए भरूचना छे, भरूचना वालिया तालुकाना के ज्यां लोको ननामी नदी माथी लईने जवा माटे मजबूर बन्या छे। कहेवाय छे के माणस ज्यारे अंतिम यात्राए निकळे छे त्यारे तेनी तमाम मुश्केलीथी मुक्त थई जाय छे, त्यारे अहीं तो अंतिम यात्राए निकळेलू जे पार्थिव देह छे ते पण अंतिम यात्रामां पण मुश्केली सामे झझूमी रह्यो छे। तो आ मामले वधु माहिती मेळवीशुं संवाददाता जय पासेथी। जी जय, जे प्रकारेथी भरूच वालियाथी करुण दृश्यो सामे आव्या छे के अंतिम यात्राए निकळेला माणसे पण अंतिम यात्रा में पण जजूमवू पड़ी रह्यु छे। चोक्कस जे वालियानो आजे डेली गाम छे ते 40 થી 45 વર્ષ જેટલા સમયગાળાથી ચોમાસાનો જે સમય હોય છે ચોમાસાના સમયગાળા દરમિયાન ખાડીમાં પાણીનો પ્રવાહ વધે છે, તેના કારણે ચોમાસાના સમયમાં જો કોઈનો મુંછાઈ ગામમાં તો નનામી દસમસ્થા પાણી વચ્ચેથી લઈ જવાની નોબત આવે છે। ગામજનોના આક્ષેપ અનુસાર અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજે કીમ ખાડી છે તો કીમ ખાડી પર તંત્ર દ્વારા પુલ નથી બનાવવામાં આવતો, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। માત્ર નનામી નહીં પરંતુ શાળાએ અભ્યાસ કરતા બાળકો તેમજ જે અન્ય ગ્રામજનો છે તો ગ્રામજનોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વાર આવે છે, કારણ કે આ જે ગામનું સ્મશાન છે તો ગામથી સામા કિનારે આવેલું છે અને વચ્ચેથી ખાડીનો જે પાણીનો પ્રવાહ છે અકસ્માત વરસાદ વધુ પડવાથી ખાડીનું પાણી વધી જાય છે અને દસમસ્થા પાણી વચ્ચેથી 20-25 જેટલા લોકોએ મહા મહેનતે આ જે નનામી છે તે લઈ જવાની ફરજ પડે છે, ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે અને ગ્રામજનો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જી જય, તો આ જે ઘટના છે તેને લઈને અગાઉ આ પુલ માટેની જે માંગ કરવામાં આવી રહી છે એ પ્રકારની માહિતી સામે આવી છે, તો ક્યાં ક્યાં આની રજૂઆત કરવામાં આવી છે? ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ અંગેની જે રજૂઆત છે તો રજૂઆત જે સ્થાનિક ધારાસભ્ય છે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુભાઈ વસાવાથી માંડી અને જિલ્લા પંચાયત તેમજ રાજ્ય સરકારમાં પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હોવાનું સ્થાનિકો હાલ જણાવી રહ્યા છે, પરંતુ તેમની જે આ સમસ્યા છે તો આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને આજે પણ જે લોકો છે તો લોકો આ રીતની હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે બિલકુલ થી તો ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી છે, રાજ્ય કક્ષા સુધી જાણ કરવામાં આવી છે, તો તંત્રનું શું કહેવું છે? શા માટે કામગીરી નથી કરવામાં આવી રહી, શા માટે પુલ નથી બનાવવામાં આવી રહ્યો? તંત્રના અધિકારીઓને રજૂઆત કરતા ગ્રામજનોએ જે કહી રહ્યા છે તે પ્રમાણે આ અંગેની જે દરખાસ્ત છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર આયોજન ન હોવાના કારણે નક્કર આયોજનના અભાવના કારણે આ જે પુલ છે પુલ બની શક્યો નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। જી જી જય, આપ જોડાયેલા રહેજો। તો આપણી સાથે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જોડાયા છે। જી મારુતિસિંહ, વીટીવીમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે ડહેલી ગામથી કે નદીમાંથી લોકો અંતિમ યાત્રા માટે જવા માટે મજબૂર બન્યા છે કે જે નનામી છે તેને લોકો નદીમાંથી મહા મુશ્કેલીએ લઈને પસાર થતા જોવા મળી રહ્યા છે, પુલની વારંવાર માંગ કરવામાં આવી છે છતાં પણ કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી, તો ક્યાં અવરોધ આવી રહ્યા છે? હેલો, જી મારુતિસિંહ, આપને અવાજ આવી રહ્યો છે? હા જી, તો આ ડહેલી ગામથી જે ઘટના સામે આવી છે કે અંતિમ યાત્રા માટે નીકળેલા લોકો નનામીને નદીમાંથી લઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે, મહા મુશ્કેલીએ લોકો નીકળી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, તો ગામના લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ પુલ નથી બનાવવામાં આવી રહ્યો, તો શા માટે આ પ્રકારની કામગીરી સામે આવી છે? આપના દ્વારા માહિતી તમને મળી છે, ચોક્કસ આ બાબતે અમે ઘટતું કરીશું। વર્ષોથી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સત્તા સરકાર સંભાળતી ન હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી જીતી છે, ત્યાં નાના મોટા જે પણ કામો બાકી હશે વિકાસના, કેમ કે ત્યાં વર્ષોથી બીટીપીના છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીની સામે જીતતા આવતા હોય છે, એના કારણે એમના રજૂઆત નહીં કરવાના કારણે એમને કોઈ પણ જાતની અત્યાર સુધી સરકારમાં કે કોઈ પ્રોપર જગ્યાએ રજૂઆત કરી નથી। આપના દ્વારા જે અમને આ માહિતી મળી છે અમે ચોક્કસ એમાં આગળ વધીશું અને લોકોની સુખાકારીમાં જે પણ તકલીફ અડચણ રૂપો હશે તે દૂર કરવાના અમે પ્રયત્ન કરીશું। જી જી મારુતિસિંહ, તો સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે?
जी जी चौक्स अमारी पास आपना द्वारा रजूआत मिली गई डेहली गाम थी आ घटना सामे आवी छे के लोको जे नना भी छे तेने नदी माथी लई जवा माटे त्यांथी पसार थवा माटे मजबूर बन्या छे अने अनेक वखत रजूआत करी होवानी पण स्थानिक लोको कही रह्या छे। त्यारे तंत्र वारंवार दावा करी रह्यु छे के विकासनी कामगीरी थई रही छे, छतां पण आ प्रकारनी कामगीरी सामे आवी छे, आ प्रकारनी बेदरकारी सामे आवी छे, तो आपनी प्रतिक्रिया? स्वाभाविकपणे छे के કોઈનું મૃત્યુ થતું હોય અને એને લઈ જવા માટે પાણી અને એને ક્રોસ કરીને જવું પડતું હોય એ અત્યંત દુખનીય બાબતનો આ એક વિડીયો પણ વાયરલ થયેલો છે। ભૂતકાળની અંદર પણ કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં પણ આવેલી હતી કે આ રીતના જે કઈ બનાવો છે એને ધ્યાન આપવામાં આવે। ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષથી ઉપર કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય, ભરૂચ જિલ્લાની અંદર વિધાનસભાના ધારાસભ્યો પણ ત્યાંથી ચૂંટાતા હોય, છતાં પણ વિકાસ કઈ દિશામાં જઈ રહેલો છે, વિકાસ ગાંડો થઈ રહેલો છે, જે કહેવત છે એ સાબિત થઈ રહેલી છે। जी बिल्कुल थी, तो परिमल सिंह नु कहेवु छे के आ प्रकारे कोई पण प्रकारनी रजूआत नथी थई, त्या बीजी तरफ स्थानिक लोको कही रह्या छे के अनेक वखत रजूआत करवामां आवी छे, तो शुं तंत्र फक्त दावा करी रह्यु छे? भारतीय जनता पार्टी ने मत मरता हो छता पण प्रजाजनोना काम करवानी अंदर ए आंख आगळ आरा काम करी रहेली भारतीय जनता पार्टी। जी जी, तो मारुति सिंह, राज्य कक्षा सुधी आनी रजूआत थई होवानी वातो सामे आवी छे, छतां पण तंत्र निष्ठुर निष्क्रिय सामे आवी रह्यु छे। आ बाबतनी आपना द्वारा अमने जाण करवामां आवी छे, चोक्कस आ दिशामां आगळ वधी अने प्रश्न आमां कंई मतनो के नहीं वोटनो प्रश्न नथी, आ एक मानवतानी वात छे। आ जे खाड़ीमांथी लोको जई रहेला छे ते लोकोने स्मशाननी व्यवस्था कार्यवाही न करवामां आवी, त्यानो जनप्रतिनिधि वर्षोथी भारतीय जनता पार्टी ने विरुद्ध मानसिकता वालो छे, ते कोई दिवस पण आ डेली ग्रामना लोकोनी सुखाकारी माटे कोई काम माटे आगळ आव्या नथी, कोई रजूआत करी नथी। आपना द्वारा अमने आ रजूआत मळी छे, चोक्कस आ दिशामां आगळ वधी अने लोकोनी जे तकलीफ छे ए दूर करवाना अमारा प्रयत्न रहेशे। तो आपना मते आमां कोनी बेदरकारी छे? जे जे जनप्रतिनिधि छे છોટુભાઈ વસાવા તેમની। जी, तो परिमल सिंह, जे प्रकारे मारुति सिंह नुं कहेवुं छे के છોટુભાઈ વસાવાની આમાં બેદરકારી છે, આ મામલે આપની શું પ્રતિક્રિયા? સ્વાભાવિકપણે જો કે મારુતિસિંહની વાત પર સાચી છે કે ત્યાં બીપીપીનો ધારાસભ્ય ચૂંટાતો આવેલો છે, પણ તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની પણ એટલી જ જવાબદારી છે કે ત્યાં ગુજરાતની અંદર એમનું શાસન છે, ત્યાં જિલ્લા પંચાયત હાલની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની છે, તો પ્રજાના કામ કરવા જોઈએ એમને। જી जी, तो परिमलसिंह साथे साथे विपक्षनी पण एटली जवाबदारी छे, जो सत्ता पक्ष विपक्षनी जवाबदारी छे, विपक्षनी जवाबदारी अमे निभावी रह्या छे, परंतु अमारी पासे सत्ता ना होय, त्यानो जिल्ला पंचायत तालुका पंचायतनो सदस्यशी ना होय, एटले अमे ग्रांट आपी शकता नथी त्यां। जी बिल्कुल थी, पण जो तंत्र ऊंघतुं जोवा मळे के तंत्र कोई प्रकारनी कामगीरी नथी करतुं, तो ते तंत्रने आ प्रश्न माटे जगाडवानी जवाबदारी जेटली सत्ता पक्षनी छे तेटली विपक्षनी पण छे, तो विपक्ष आ मुद्दे केम कोई सवाल ना उठाव्यो? आ मुद्दे विपक्ष एनुं ध्यान पण दोरशे अने ज्यां जरूर पड़शे तो एना उपर आंदोलनना पण प्रयत्न करीशुं, अने आ प्रजानी सुखाकारी माटेनो प्रश्न छे एटले एनो प्रश्न कई रीते सोल्व थाय एवी रीते विपक्ष पण भूमिका भजवशे। जी बिल्कुल थी, तो मारुति सिंह, जे प्रकारे आप कही रह्या छो के છોટુભાઈ વસાવાની બેદરકારી છે, તો તેટલી સત્તા પક્ષની પણ જવાબદારી હતી, તો શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઈ? હું ચોક્કસ જવાબદારી પૂર્વક કહું છું કે આપના દ્વારા આજે માહિતી મળી, અત્યાર સુધી જિલ્લા પંચાયત બીટીપી ને કોંગ્રેસની જ હતી, એ બધી વાતમાં પણ નથી બોલવું, પણ આ પ્રશ્ન કઈ રીતે હલ થાય તે દિશામાં અમે ચોક્કસ આગળ વધીશું। અમારી પ્રથમ પ્રાથમિકતા વાલિયા જગાડ્યા નેત્રમ, જે બિલકુલ થી આ પ્રશ્ન હલ થાય એ દિશામાં આપ શું કામગીરી કરશો? જે પણ વિકાસનું કામ કરવાથી આ લોકોને જે સ્મશાને જવાની તકલીફ ઉભી થાય છે એ દૂર કરવાની પ્રયત્ન કરીશું। જી બિલકુલ થી, તો વિકાસના દાવાઓ જ રહેશે કે ખરેખર વિકાસ થશે? 100% થશે સાહેબ।
जी बिल्कुल मारुति सिंह परिमल सिंह वीटीवी साथ जोड़ा बदल आभार। जे प्रकार थी भरूचना वालिया तालुकाना डेहली गाम थी करुण दृश्यों सामे आव्या थे, जे प्रकारना दृश्यों छे के जे ननामीनो पण मलाजो नथी जड़वायो। अंतिम यात्राए निकळेला लोको ननामीने नदीमांथी लईने पसार थवा माटे मजबूर बन्या छे। तो शा माटे ननामीनो मलाजो तंत्र नथी जाळवतुं, शा माटे आ प्रकारनी बेदरकारी सामे आवी छे? अनेकवार रजूआत करवामां आवी छे छतां पण तंत्र तरफथी कोई कामगीरी नथी करवामां आवी, नथी पुल बनाववामां आव्यो। तो जारे जनप्रतिनिधिओ मत मांगवा निकळे छे तो शुं धारासभ्यनी पण आ फरज नथी के जे तेमना जे विस्तारना लोको छे तेमनी जे प्राथमिक जरूरियातो छे तेने पूरी करवामां आवे?